તો એમના માટે આજે એક મહત્વપૂર્ણ સમાચાર આવી ગયેલા છે. પહેલા આપને ટાટને લગતી કઈ માહિતી આપ મેળવવા ઈચ્છો છો એ મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, કારણ કે અપકમિંગ જે પણ ન્યૂઝ છે તમારી સાથે ચોક્કસપણે શેર કરવામાં આવશે. તમારા મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન આપણે ચોક્કસપણે કરવા માટે જઈશું. હવે ખાસ કરીને તમને જે બે બાબતો જણાવવાની છે કે તમે જાણો છો એમ કે જે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે 500 સરકારી માધ્યમિક તેમજ 3500 ગ્રાન્ટેડ શાળાની અંદર 4000 શિક્ષકોની ભરતી થવાની છે. એ જ રીતે આપણે વાત કરીએ તો 3500 હાયર સેકન્ડરીની અંદર પણ વેકેન્સી છે. તો એ બધી જ વેકેન્સીઓ માટે મિત્રો એક ગુડ ન્યૂઝ આવી ગયા છે, અને એક ગુડ ન્યૂઝ એ છે કે રોસ્ટર ક્રમ છે પ્રમાણિત છે, 23 તારીખ સુધીના અંદર કરવાના હતા, જેની માહિતી સરકારે બધી જ શાળાઓ પાસેથી મગાવી લીધેલી છે. હવે આપણે વાત કરીએ તો જે શાળાની માહિતી રોસ્ટર ક્રમ શા માટે પ્રમાણિત કરવા જરૂરી છે, આપ પણ જાણો છો કે રોસ્ટર ક્રમના આધારે જગ્યાઓ છે નિર્ધારિત થાય છે. આ અગાઉ જ્યારે પરિપત્ર હતો ત્યારે પણ મેં વાત કરેલી હતી કે આટલી તારીખ 22 સુધીમાં કે 23 સુધીમાં છે એમને માહિતી મોકલવાની છે. એટલે હવે તમારો જે આખી પ્રોસેસ છે એનો પહેલું તબક્કો છે લગભગ ઓલમોસ્ટ એવું કહી શકાય કે પૂર્ણ થઈ ગયું છે. હવે માહિતી આવશે રોસ્ટર ક્રમ વાઇઝ, એટલે કે કયા વિષયની અંદર કેટલી ઓપન કેટેગરીની છે, કેટલી એસસી કેટેગરીની છે, કેટલી ઓબીસીની છે અને કેટલી એસટી કેટેગરીની જગ્યાઓ છે. આ બધી જ માહિતીઓ આવશે, કેટલા સબ્જેક્ટ માટે કઈ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે એ હવે સમગ્ર પ્રક્રિયાઓ છે ક્રમ બાય ક્રમ હાથ ધરાવવાની છે. સાથોસાથ આપણે બધાને એ પણ જણાવી દઉં કે રોસ્ટર ક્રમ પછી હવે જે માહિતી આવશે અપગ્રેડ થયેલી એ સબ્જેક્ટ વાઇઝ કુલ કેટલી વેકેન્સીઓ છે એ આપને જાણવા મળશે. કઈ શાળામાં કેટલી વેકેન્સીઓ છે શાળાનું લિસ્ટ તો ગુપ્ત જ રાખવામાં આવે છે, મહદ અંશે કદાચ કોઈ માહિતી ડિક્લેરેશન થઈ શકે પણ જ્યાં સુધી જગ્યાઓ નથી આવતી ત્યાં સુધી શાળાઓનું લિસ્ટ છે જણાવાતું નથી.